નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું છું સંકેત પંચાલ, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય ના અંદર ભાગ 5 નો અભ્યાસ કરીશું. આજે આપણે મુખ્ય 3 પ્રશ્નોનો અભ્યાસ કરીશું. વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો, ડેલાઉસી એ કરેલા સુધારા કાર્યો, ત્યારબાદ અંતિમ પ્રશ્ન ડેલાઉસીની ખાલસા નીતિ વિશે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આજનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 6, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? વિદ્યાર્થીઓ આ પ્રશ્ન તમને પરીક્ષામાં 3 ગુણનો પ્રશ્ન છે. કેટલા માર્ક્સનો? 3 ગુણનો છે, જે પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે. તો વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરત શું હતી તે જુઓ. કે ભારતમાં અંગ્રેજ કંપનીએ સર્વોપરી સત્તા બનાવવા માટે અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. આ યોજનાની મુખ્ય શરતો નીચે મુજબ છે. વિદ્યાર્થીઓ, વેલેસ્લીની સહાયકારી યોજના ભારતમાં કેમ અમલમાં મૂકવામાં આવી? તેનું કારણ એ હતું કે ભારતમાં અંગ્રેજ લોકો એટલે બ્રિટિશ કંપનીએ ભારત દેશના અંદર પોતાની સત્તામાં વધારો કરવા માટે, પોતાની પ્રતિષ્ઠામાં વધારો કરવા માટે, પોતાની વર્ચસ્વ, પોતાની સત્તામાં વધારો કરવા માટે અહીં વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી. તો વેલેસ્લીની સહાયકારી યોજના મુખ્ય શરતો કઈ કઈ છે? તો જુઓ, પહેલી શરત, આ યોજના સ્વીકારનાર રાજ્યોને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપવામાં આવશે. તે સૈન્ય આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. વિદ્યાર્થીઓ, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતોમાં પહેલી શરત એ હતી કે આ યોજના એટલે વેલેસ્લીની સહાયકારી યોજના જે રાજ્યો સ્વીકાર કરશે તે રાજ્યને અંગ્રેજ સરકાર તાલીમ પામેલું સૈનિકો આપવામાં આવશે. એ સૈનિકો અથવા એ સૈન્ય રાજ્યનો આંતરિક ભાગ અને રાજ્યનો બાહ્ય ભાગ, એટલે રાજ્યના અંદર અને રાજ્યની બહાર બંને બાજુ એનું રક્ષણ કરશે. આ પહેલી એની શરત હતી. બીજી, તેના બદલામાં એટલે જે રાજ્યએ આ યોજના સ્વીકાર કરવાની છે એના બદલામાં રાજ્યએ કેટલો ખર્ચ આપવાનો છે, અથવા આ યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ આપવાનો રહેશે, અથવા પોતાને ખર્ચ પેટે જેટલી ઉપજ હોય એટલા પ્રમાણમાં પ્રદેશ આપવાનો રહેશે. આ એની મુખ્ય બીજી શરત હતી. ત્રીજી શરત, તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ પણ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં, અથવા કંપની એટલે બ્રિટિશ કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. આનો મતલબ એવો થાય કે બ્રિટિશ કંપનીની પરવાનગી વિના અથવા અંગ્રેજોની પરમિશન વિના, પરવાનગી વિના કોઈ એક રાજ્ય બીજા રાજ્ય સાથે યુદ્ધ કરશે નહીં કે સંધિ કે સમાધાન કરશે નહીં. આ એની ત્રીજી શરત હતી. ચોથી શરત જુઓ, તેને સહાયકારી યોજના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે, અથવા રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. તો વેલેસ્લીની સહાયકારી યોજનાના અંદર 4 નંબરની યોજના એવી હતી, 4 નંબરની શરત એવી હતી કે જે રાજ્યો આ યોજના સ્વીકાર કરશે દરેક રાજ્યના અંદર એક અંગ્રેજ પ્રતિનિધિ હોવો જોઈએ. 5 નંબરનો, તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરી રાખશે નહીં, અથવા અન્ય વિદેશી ને પોતાના રાજ્યમાં નોકરી રાખવો નહીં. એટલે કે 5 નંબરમાં એમ કહે છે કે બ્રિટિશ કંપનીને અંગ્રેજોની પરવાનગી વિના કોઈ પણ બહારના દેશમાંથી આવને જે વિદેશી પ્રજાઓ છે એ પ્રજાઓને ભારતમાં ક્યારે નોકરી આપે નહીં કે પોતાના રાજ્યમાં રાખવા નહીં, નોકરી આપવી નહીં. આ યોજના 5 નંબરની હતી. તો વિદ્યાર્થીઓ, અહીં મેં તમને વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય 5 શરતો કીધી. કઈ કઈ શરત છે? પહેલી શરત બોલો, આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું સૈન્ય મળશે.
તે સૈન્ય રાજ્યનો આંતરિક ભાગ અને બાહ્ય ભાગ બંનેનું રક્ષણ કરશે. બીજા નંબરમાં જે રાજાઓએ આ યોજના સ્વીકાર કરશે તે રાજાઓએ લશ્કરના બદલામાં એમને લશ્કરી ખર્ચ આપવાનો રહેશે અથવા તે પેટે પોતાની કેટલી ઉપજનો પ્રદેશ પણ આપવાનો રહેશે. ત્રીજા નંબરમાં કંપનીની પરવાનગી વિના એટલે અંગ્રેજ લોકોની બ્રિટિશ કંપનીની પરવાનગી વિના કોઈ રાજ્ય બીજા રાજ્ય સાથે યુદ્ધ કરશે નહીં કે સંધિ કરશે નહીં અથવા તે રાજા સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરશે નહીં. ચાર નંબર માં એમ કે છે કે દરેક રાજ્યના અંદર દરેક રાજ દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ હોવો જોઈએ અથવા સહાયકારી યોજના અમલ માટે દરેક રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ હોવો જોઈએ. પાંચ નંબરમાં અંગ્રેજ લોકો અથવા બ્રિટિશ કંપનીની પરવાનગી વિના કોઈ પણ પરદેશીને નોકરી રાખવો નહીં અથવા અન્ય વિદેશી પોતાના રાજ્યમાં નોકરી આપવી નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો. તો વિદ્યાર્થીઓ, વેલેસ્લી સહાયકારી યોજનાની મુખ્ય શરતો કેટલી? પાંચ શરતો હતી જે પરીક્ષામાં અગત્યનો છે આ પ્રશ્ન ખાસ માટે. હવે બીજો પ્રશ્ન કે વેલેસ્લીની જે સહાયકારી યોજના હતી એ યોજના શરૂઆતના અંદર દરેક રાજાઓને સારી લાગતી હતી અને એનો અપનાવ પણ કેટલાક રાજ્યોએ કર્યો હતો, પણ આ યોજના અંતે કહેવાય કે મીઠા ઝેર જેવી ગણાતી હોય છે. એક પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે કઈ યોજના મીઠા ઝેર જેવી હતી? તો વેલેસ્લીની સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. કેમ કે આ બધી યોજના અપનાવી અને આ બધા રાજ્યો પોતાના હકમાં કરીને રાજાઓને ગુલામ બનાવ્યા અને એમને પ્રતારિત કરતા હોય છે, એમના પર અત્યાચાર કરે છે, એટલે કે આ યોજના એમના માટે મીઠા ઝેર જેવી લાગતી હોય છે. તો વિદ્યાર્થીઓ, સાત નંબરનો પ્રશ્ન જુઓ કે વેલેસ્લીની સહાયકારી યોજના અપનાવેલ રાજ્યો કે શાસકોના નામ કયા કયા છે? તો વેલેસ્લીની સહાયકારી યોજના મુખ્ય સાત રાજ્યો કે શાસકોએ પોતાના સ્વીકાર કરી હતી. કયા કયા સાત છે? પહેલું નિઝામ, બીજું મૈસૂર, ત્રીજું અવધ, ચોથું ગાયકવાડ, પાંચમું સિંધિયા, છ નંબર ભોસલે, સાત નંબર હોલકર. આ સાતે સાત વેલેસ્લીની સહાયકારી યોજના અપનાવેલ રાજ્યોના શાસકો ગણાતા હોય છે. તમને પ્રશ્ન પૂછે કે વેલેસ્લીની સહાયકારી યોજનાના મુખ્ય રાજ્યો કયા કયા સ્વીકાર કર્યા હતા? તો સાથે સાથે નામ કયો? નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર, આ સાથે સાથે એમાં સમાવેશ થતા હોય છે. તો હવે આપણે જોઈશું ડેલાઉસી ની ખાલસા નીતિ. તો ડેલાઉસી ની ખાલસા નીતિ નો અભ્યાસ તમને કરાવું કે ડેલાઉસી વિશે એવું કહેવાય કે ડેલાઉસી સામ્રાજ્યવાદી સત્તા ધરાવતાની સાથે એક સુધારાવાદી પણ ગણાતો હતો. સામ્રાજ્યવાદી એટલે પોતાની સત્તામાં વધારો કરવા માંગતો હતો, પણ સાથે સાથે ડેલાઉસીએ ઘણા સુધારાવાદી કાર્યો પણ કર્યા હતા. પણ ડેલાઉસીએ એ કાર્ય કરતા પહેલા ડેલાઉસી પોતાની નીતિ અપને જીભ જપતી અને ખાલસા તેમાં ખાલસા નીતિ ડેલાઉસી અપનાવ કર્યો. તો ડેલાઉસી ની ખાલસા નીતિ જુઓ. તો ડેલાઉસી ની ખાલસા નીતિ ને પાંચ ભાગમાં વહેંચી છે. પહેલી છે યુદ્ધ દ્વારા ખાલસા, બીજી છે રાજ્ય અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા, ત્રીજું છે ગેરવહીવટ ના બહાના નીચે ખાલસા, ચાર નંબર કરજ ની ઉઘરાણી તળે ખાલસા અને પાંચ નંબર છે નામ માત્ર ની સત્તાનો અંત લાવવાની ખાલસા. આ નીતિ અપનાવી છે. તો યુદ્ધ દ્વારા ખાલસા એટલે યુદ્ધ કરીને એ રાજ્યને ખાલસા કર્યો અને પોતાના હકમાં કર્યો. કયા? પંજાબ અને પીગુ. પીગુ એટલે હાલ નીચલું બર્મા કહેવાય છે. તો યુદ્ધ દ્વારા ખાલસા કયા બે થયા? પંજાબ અને પીગુ એટલે નીચું બર્મા. હવે બીજા નંબરમાં રાજ્ય અપુત્ર અવસાન પામતા રાજ્યના ખાલસા કયા કયા રાજ્યો થયા? તો પહેલું સતારા, બીજું જયપુર, ત્રીજું સંબલપુર, ચોથું ઉદયપુર એટલે મધ્યપ્રદેશનું, પાંચ નંબર ઝાંસી, છ નંબર બગાત, સાત નંબર નાગપુર. તો વિદ્યાર્થીઓ, આ સાતે સાત જે રાજ્યો છે એ રાજા અપુત્ર અવસાન પામતા રાજ્યનો ખાલસા ગણાય છે. ત્રણ નંબર ગેરવહીવટના બહાના નીચે ખાલસામાં એક આવે છે અવધપુર. ચાર નંબરમાં છે કરજની ઉઘરાણી તળે ખાલસા. કયા બે? નિઝામ નો વરાળ પ્રાંત. પાંચ નંબર નામ
માત્ર ની સત્તા નો અંત લાવવાની ખાલસા કયા બે કર્ણાટક અને તાંજો આ બે ગણાતા હોય છે ફરીથી કહો જુઓ યુદ્ધ દ્વારા ખાલસા કયા બે પંજાબ પીગુ નીચલું બર્મા રાજ્ય અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા કયા સાત સતારા જયપુર સંબલપુર ઉદયપુર ઝાંસી બગાત નાગપુર ઉદયપુર જે મધ્યપ્રદેશમાં છે ત્રણ નંબર ગેરવહીવટના બહાના નીચે ખાલસા એક અવધ ચાર નંબર કરદની ઉઘરાણી તળે ખાલસા કયો નિઝામનો વરાળ પ્રાણ પાંચ નંબર નામ માત્રની સત્તાનો અંત લાવવાની ખાલસા બે કર્ણાટક અને તાંજો તો વિદ્યાર્થીઓ આ હતી ડેલાઉસીની ખાલસા નીતિ અપનાવેલી યોજના મુખ્ય પાંચ હતી એમાં કયા કયા રાજ્યોને પોતાના હકમાં નિયંત્રણ કરે એના વિશે ચર્ચા કરી હવે આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ જે પરીક્ષા બહુ અગત્યની છે મેં આ ડેલાઉસીની ખાલસા નીતિનો પ્રશ્ન શરૂ કરતા પહેલા મેં તમને કીધું હતું કે ડેલાઉસી સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારાવાદી પણ ગણાય છે તો ડેલાઉસી એ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા આ પ્રશ્ન તમને પૂછાય તો જવાબ લખવાનો કે ડેલાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા હતા તેનો જવાબ ડેલાઉસીએ ભારતમાં ઈસવીસન 1853 માં મુંબઈ થી થાણા વચ્ચે રેલવે માર્ગની શરૂઆત કરી આ એક ગુણનો પ્રશ્ન પૂછી શકે કે રેલવે માર્ગની શરૂઆત ક્યારે અને ક્યાંથી ક્યાં થઈ તો રેલવે માર્ગની શરૂઆત કોણે કરી તો ડેલાઉસીએ કરી ક્યારે ઈસવીસન 1853 માં ક્યાંથી ક્યાં સુધી મુંબઈ થી થાણા વચ્ચે તેવું કહેવાય ડેલાઉસીએ ઈસવીસન 1853 માં મુંબઈ થી થાણા વચ્ચે રેલવે માર્ગની શરૂઆત કરી આ પહેલું સુધારો કાર્ય કર્યું બીજું કાર્ય કર્યું ડેલાઉસીએ ભારતમાં આધુનિક તાર ટપાલ પદ્ધતિ ની શરૂઆત કરી કોના વચ્ચે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર ટપાલ ની વ્યવસ્થા શરૂ થાય છે ફરીથી ડેલાઉસીએ કયા સુધારી કાર્યો કર્યા તો પહેલું 1853 માં મુંબઈ થી થાણા વચ્ચે રેલવે માર્ગ ની શરૂઆત કરી બીજો ડેલાઉસીએ ભારતમાં આધુનિક તાર ટપાલ ની વ્યવસ્થા શરૂ કરી ભારત થી ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી એને સુધારો શું કર્યો કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ ની વ્યવસ્થા શરૂ કરી અથવા ડેલાઉસીએ ભારતમાં અંગ્રેજી કેળવણી ની શરૂઆત કરી ચાર નંબરમાં ડેલાઉસીએ બાળ લગ્ન પ્રથા ઉપર પ્રતિબંધ મૂક્યો અને વિધવા પુનઃ લગ્ન માટે છૂટછાટ ના કાયદા પણ ડેલાઉસીએ કર્યા હતા તો ડેલાઉસીએ શું કર્યો બાળ લગ્ન જે નાની ઉંમરમાં બાળ લગ્ન થતા હતા એ બાળ લગ્ન પર અટકાવ કર્યો અને વિધવા પુનઃ લગ્ન પર કાયદો પસાર કરતા હોય છે છૂટછાટ મળે છે આ ઉપરાંત ડેલાઉસીએ કેટલાક જાહેર બાંધકામની પણ છૂટછાટ આપે છે અથવા એમ કહેવાય કે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી ડેલાઉસીએ કંપની સરકારની વહીવટીમાં પણ ઘણા સુધારા કર્યા છે તો આ બધા ઉપરયુક્ત જે કાર્યો છે એ ડેલાઉસીએ કરેલા છે અને આ બધા ઉપરથી આપણે એમ કહી શકાય કે ડેલાઉસી સામ્રાજ્યવાદીની સાથે સાથે સુધારાવાદી પણ ગણાતો હતો તો આ પ્રશ્ન ફરીથી કો મા સાથે બોલી જાઓ વિદ્યાર્થીઓ કે ડેલાઉસીએ કયા કયા સુધારી કાર્યો કર્યા હતા તો ડેલાઉસીએ ભારતમાં ઈસવીસન 1853 માં મુંબઈ થી થાણા વચ્ચે રેલવે માર્ગની શરૂઆત કરી ડેલાઉસીએ ભારત થી ઇંગ્લેન્ડ વચ્ચે આધુનિક તાર ટપાલ ની વ્યવસ્થા શરૂ કરી અંગ્રેજી કેળવણી ની વ્યવસ્થા શરૂ કરી બાળ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો અને વિધવા પુનઃ લગ્ન માં છૂટછાટ નો કાયદો ઘડ્યો જાહેર બાંધકામ ખાતા ની શરૂઆત કરી કંપનીએ સરકારના વહીવટી કાર્યમાં પણ સુધારા વધારા કર્યા તો આ બધા ઉપરથી કહી શકાય કે ડેલાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ ગણાતો હતો તો વિદ્યાર્થીઓ અહીં આજના ત્રણ પ્રશ્નો અભ્યાસ કર્યો કયા કયા ત્રણ પ્રશ્નો પહેલો હતો વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો બીજો હતો ડેલાઉસીની ખાલસા નીતિ અને ત્રીજો પ્રશ્ન હતો ડેલાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા એક ખાસ સૂચના વિદ્યાર્થીઓ આજનું હોમવર્ક છે તમારે આ જે બોર્ડ ઉપર લખેલા જે ત્રણ પ્રશ્નો છે તમારે એસએસની નોટબુકમાં કે ચોપડામાં તમારે લખી દેવાના છે હવે અને આ પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે ખાસ પરીક્ષા લક્ષી અગત્યના છે હવે આપણે આ ભાગ અહીં પાંચ પૂરો થાય છે હવે ભાગ છ માં મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને